જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમને ખબર નહીં હોય ગુજરાતમાં એક જમાનો હતો વીસ જે ત્રીસ પાંત્રીસ ના એમને ખબર નહીં હોય સાંજે વાળું કરતી વખતે વીજળી નહોતી આવતી ભાઈ આપણા બનાસકાંઠામાં પાણી ન મળે પાણી મહેમાન કહેતી જઈએ ને તો રાત રોકાવતા રોકાવ ચિંતા થાય હવારે નાવા માટે ડોલ પાણી લાવીશું ક્યાંથી એવા દિવસો હતા આજે આપણે ત્યાં અનારની ખેતી થવા માંડી અને આલુની ખેતી બટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા આ કોંગ્રેસ વાળા કોકને કયું લાગે છે અમને કયા આલુની ખેતી થાય જશે સોનું બનાવવા આવી જશે આપણે ત્યાં જે બદલ આવ્યો છે ને ભાઈઓ હવે મને કહો આપણે ત્યાં પાલનપુર વંદે ભારત પહોંચી ગઈ પહોંચે કે ના પહોંચે જે રીતે આપણે વિકાસના કામો કરી રહ્યા છીએ સુજલામ સુભલામ યોજના બનાવી પાણી પહોંચાડ્યું ચારે લોકોના જીવનમાં બદલાવ આવ્યો નહી આવ્યો નળથી જળ નહી તો આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં તો માથે બેડલા લઈને ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર જવું પડતું આપણી માતાઓ બહેનો અડધો દાડો પાણીમાં જ જતો આ બધામાંથી આપણે બહાર લાયા એના માટે કાળી મજૂરી કરી જ ભાઈ એટલે જે જૂની પેઢીના લોકો છે એની બધી ખબર છે પણ આ જે ચાલીસ થી નીચેના જે છે ને એ બધાના જૂની ખબરો નથી ભાઈ એટલે યાદ કરાવવું પડે કે આપણે એવા દિવસો નથી લાવવાના વાર તહેવારે આપણે ત્યાં હતા ભાઈ આપણે ત્યાં છોકરું જન્મે ને તો કાકાનું નામ ના આવડે મામા નું નામ ના આવડે પણ કરફ્યુ બોલતા આવડે કરફ્યુ જોયો હોય એને એક વર્ષ નું થાય ત્યાં સુધી તેને ત્રણ કર્ફ્યુ જોયા હોય એવા દિવસો હતા આજે કર્ફ્યુ નું નામો નિશાન નથી અને સુખ ચેન થી બધા સાથે ભણીને જીવે છે એ આપણું ગુજરાત છે ભાઈઓ બહેનો શિક્ષણમાં મને યાદ છે હું જ્યારે કન્યા કેળવણી માટે કામ બે હજાર બે માં જયારે નવો પ્રધાન મુખ્યમંત્રી બન્યો તો કન્યા કેળવણી બનાસકાંઠા નામ સૌથી નીચે આવે આજે એમાંથી મોટી ક્રાંતિ થઈ અને આધુનિક શિક્ષણની દિશા મારું બનાસકાંઠા આગળ વધવા માંડ્યું ભાઈઓ બાળકો નિશાન નહોતા જતા આજે જવા માંડ્યા એટલે મને ઉચ્ચ શિક્ષણ તરફ જવા માંડ્યા